નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3ના 9 એક્ઝામ્પલ સુધી જોયા છે. તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 10થી અભ્યાસ કરીશું. જોઈએ શું કહે છે એક્ઝામ્પલ નંબર 10. દરેકે દરેક માટે આપણે શું કરવાનું છે કે આપેલો સમદાવ હોય એનું આલેખ પર નિરૂપણ કરવાનું છે. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 10, શું રકમ આપેલી છે, કેવા પ્રકારની છે, બરાબર. અત્યાર સુધી આપણે એક્ઝામ્પલ જોયા એમાં દરેકમાં થોડું થોડું કંઈક ટ્વિસ્ટ આવ્યા રાખે, બરાબર, એને આપણે શીખતા જઈએ છીએ. તો 10 નંબરમાં એક્ઝામ્પલમાં થોડું કંઈક હશે, જોઈએ શું કહે છે રકમ 10 નંબરમાં, કે 3x + 4y ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60. એક અસમદ. બીજી એક સમદા એવું આપેલી છે કે x + 3y ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 30. ત્રીજી અસમતા પેલી આપેલી છે કે x > 0 y > 0. x > 0 y > 0 એ તો બધાને ખ્યાલ જ છે કઈ રીતે દર્શાવવાની. ખાલી આ બે અસમતા આપેલી, આગળની બે, એ આપણે જરીક જોવાનું છે, વિચારવાનું છે, બરાબર. તો શરૂઆત કરી તો કે સોલ્યુશન, તો કે અહીંયા 3x + 4y બરાબર 60 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. સમજી? તો આલેખ પર નિરૂપણ કરવા માટે આપણે તો સૌ પ્રથમ x = 0 લેતા, તો કે હવે x = 0 લેતા, x = 0 લઈએ તો આપણે શું મળશે કે 4y = 60. તો 4y = 60, તો કે y = 60 ના છેદમાં 4, એટલે કે 15 × 60, બરોબર. તો કે y = 60 ના છેદમાં 60, એટલે 4, તો કે 15. તેથી બિંદુ A ના અહીંયા મળશે આપણે. તેથી બિંદુ A 0, 15 મળે. એક મળી ગયો. હવે y = 0 લેતા, y = 0 લેશે આપણે x યા મળશે કેટલા, તો કે 3x = 60. તો કે 3x = 60 હોય તો x = 60 ના છેદમાં 3, એટલે કે 20, તો કે x = 20. તેથી બિંદુ B ના યામ મળી ગયા આપણે, બિંદુ B x = 20 y = 0 મળે. બે બિંદુ મળી ગયા, તો કે બંને બિંદુને આલેખ પર નિરૂપણ કરીશું, દર્શાવી. જો હવે અહીંયા સ્કેલ માપ કેવો લેશે, તો કે જો 20 ને 10 ને કંઈક એકનો સ્કેલ માપ નહીં, આપણે સીધો 5-5 નો સ્કેલ માપ લખી રહી, કે આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, એક્સ અક્ષ ઉપર 5નો સ્કેલ લેતા જઈને 20 સુધી જવાનું છે, બરાબર. તો 5, 10, 15, 20, 25 આની ઉપર એ વાય અક્ષ ઉપર એમાં 5-5નો સ્કેલમાં 5, 10, 15, 20 ને 25. તો જો કયા કયા બિંદુ, તો કે એક્સ અક્ષ ઉપરનું છે કે 20, 0, હાલો 20, 0 મળી ગયો. વાય એક્સ ઉપર 0, 15, તો કે વાય એક્સ ઉપર 0, 15, હાલો મળી ગયો આ બંધુ. એ બે બિંદુમાંથી પસાર થતી લાઈન દોરો, અને ઇક્વાલિટીની સાઇન છે, તો કે સમીકરણ લખી નાખી કઈ રેખા હતી, તો કે 3x + 4y = 60. હવે 0, 0 આપેલ રેખામાં મૂકીશું. ઓ 0, 0 આપેલ અસમતા, કઈ અસમતા, તો કે 3x + 4y > 60 માં મૂકતા. તો મૂકી, તો કે 3 × 0 + 4 × 0
કે 0 પ્લસ 0, 0 પ્લસ 0 એટલે કે 0, 0 એ લેસ ધેન ઇક્વલ ટુ 60, તો કે 0 એ 60 કરતા નાના છે, બરોબર છે, જે સત્ય છે, જે સત્ય છે. સત્ય હોય તો આપેલ અસમતાથી નીચેનો ભાગ આવે, કારણ કે 0,0 નીચેના અંતરમાં છે. આપણે દર્શાવી દીધો કે નીચેનો ભાગ આવશે, બરોબર, એક એરો દર્શાવ્યો. હવે શું કરીશું, તો કે બીજું ચાલુ કર્યું. ચલો બીજી અસમતાને આલેખ પર પહેલાં દર્શાવીશું, ચેક કરી. 3x + 3y = 30. હવે x + 3y = 30 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું, બરોબર. એ રેખાનું આલેખ પર નિરૂપણ કરવા માટે આપણે શું કરવું પડે, તો કે x બરાબર 0 લઈએ. હવે x બરાબર 0 લેતા, તો કે x બરાબર 0 લઈએ તો 3y = 30, તો y બરાબર 13/3, 13/3 એટલે y = 10. જેથી બિંદુ આપણે કેનામાં મળશે, સી ના એમ, એ બી ના અગાઉ નામ આપી દીધા છે આપણે, 0,10. હવે વાય બરાબર 0 લ્યો, વાય બરાબર 0 લેતા, વાય બરાબર 0 મૂકો આમાં, તો એક્સ બરાબર કેટલા મળશે, 30. તેથી બિંદુ ડી સી આપી દીધું, તો હવે ડી નામ આપી દે. એક્સએમ કેટલો, તો કે એક્સએમ 30, વાયએમ 0 મળે, તો કે બે બિંદુ મળી ગયા આપણે, 0,10 અને 30,0. તો બંને બિંદુને આપણે આલેખ પર નિરૂપણ કરી, તો 0,10, 0,10 એટલે મતલબ કે એક્સએમ 0, વાયએમ 10, ઓકે, મળી ગયું. 0,10 આપણે દર્શાવ્યું. બીજો એમ કયો, તો કે 30,0, તો કે એક્સએમ 30 અહીંયા, બરોબર, એક્સએમ 30, વાયએમ 0, તો કે હાલો બીજું બિંદુ મળી ગયું. હવે આ બે બિંદુમાંથી પસાર થતી લાઈન દોરી, બરોબર, ઓકે, એનું સમીકરણ લખ નાખી કઈ, તો કે અહીંયા લખ નાખી આપણે x + 3y = 30. હવે જે કાંઈ પણ આપણે અસમતા આપેલી છે, 0,0 મૂકી ચેક કરીને કયું વર્તુળ આવે છે. હવે બિંદુ ઓ 0,0 આપેલ અસમતા, કઈ અસમતા, તો કે x + 3y = 30, લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલી છે ને, હા, લેસ ધેન ઇક્વલ ટુ 30 માં મૂકતા, તો મૂકો જઈને એમાં 0,0, તો શું આવશે, 0 + 3 × 0, તો કે 0 + 0 અને 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 30, તો કે 0 એ 30 કરતા નાના છે, જમણી બાજુ એવું કહે છે, સત્ય છે, જે સત્ય છે. જો સત્ય હોય તો આપણે ખ્યાલ છે શું આવે, તો કે 0,0 ને જે અર્ધતલ સમાવતું હોય એ આપણા શક્ય ઉકેલના પ્રદેશમાં આવશે. કમ્પ્લીટ. તો જો 0,0 ને કયું અર્ધતલ સમાવે છે, તો જોઈ શકીએ આપણે, તો કે 0,0, તો કે આ નીચેનું, કારણ કે નીચેના અર્ધતલમાં જો અહીં 0,0 છે, ઓકે, તો અને અહીંથી આ નીચેનું આ સમતલથી આનાથી નહીં રહે છે, બરાબર, ઓકે. હવે બીજી આપણે બે અસમતાઓ આપેલી છે, x > 0 y > 0. તો x > 0 અને y > 0 હોય એને કઈ રીતે નિરૂપણ કરવાનું, તો આપણે ખ્યાલ છે x = 0 y = 0, x = 0 એટલે yx, y = 0 એટલે કે xx, એ બંને રેખા કઈ કઈ, તો કે આખી yx ને xx જ આવશે, ખ્યાલ છે આપણે, આપણે કીધું હતું કાલે રજીસ્ટર ને પેન ને એ વાત કરી હતી, કારણ કે એ હંમેશા પોઝિટિવ જ આવવાની છે, ઋણ આવવાની નથી, તો એના માટે આપણે જે ધોરણ 12 માં જેની જરૂર પડશે એ બધાનો ઉપયોગ છે.
ઓકે, એટલે આ એક્સ બરાબર, હવે એવું કીધું છે એક્સ ગ્રેટર ધેન ઝીરો, મતલબ કે એક્સનું મૂલ્ય ઝીરો કરતાં મોટું, અને ઝીરો કરતાં મોટું એક્સનું મૂલ્ય એટલે 5, 10, 15 એવા બધા આવશે. તો કઈ બાજુનું? તો કે જમણી બાજુનું અડતર. એક્સ ગ્રેટર ધેન ઝીરો, વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઝીરો, એટલે વાયનું મૂલ્ય ધન, બધા એવા બધા વાય કે જેનું મૂલ્ય ઝીરો કરતાં વધારે હોય, ઝીરો કરતાં વધારે હોય એવા બધા વાય કયા આવે? નીચેના અડતરમાં આવશે કે ઉપરના અડતરમાં? ઓબ્વિયસ છે ઉપરનું અડતર જ આવે, કારણ કે જો વાય બરાબર ઝીરો એટલે કે એક્સ અક્ષ થાય, ને એક્સ અક્ષની ઉપરની બાજુ જાય તમે તો જ આપણે વાય ધન મળે. તો કે આનાથી ઉપરનું અડતર. ઓકે, તો હવે તો કે ચારે ચાર અસમતા આપેલી છે, એક્સ ગ્રેટર ધન ઝીરો, વાય ગ્રેટર ધન ઝીરો, એક્સ પ્લસ 3 વાય લેસ ધેન ઝીરો, 3x પ્લસ 4y લેસ ધેન ઇક્વલ ટુ 60. તો આ ત્રણે ત્રણ, સોરી ચારે ચાર અસમતા વડે આવૃત પ્રદેશ. તો કે ચારે ચારનો છેદગણ, છેદગણ કેટલો પ્રદેશ થાય? તો કે આ અસમતાથી નીચેનો. તો ચાલો હાલો આ સમતાથી નીચેનો, પછી તો કે આ સમતાથી નીચેનો, ચાલો આ સમતાથી નીચેનો, ઓકે આ સમતાથી ઉપરનો, હાલો આ સમતાથી ઉપરનો ભાગ, આ સમતાથી તો કે ડાબી જમણી બાજુનો ભાગ. ઓકે, તો કે ચારે ચાર વડે આવૃત પ્રદેશનો ભાગ, આપણે જે રંગીન ભાગ કર નાખ્યો આટલો, બરોબર લાઇનિંગ વાળો છે એ કાંઈ પણ તમને દેખાય, આ ઈ ખ્યાલ આવી ગયો કેટલો આવ્યો વોટસમ? ઓકે, અહીંયા આવી જશો આ કોર્નર. તો કે જે લખવામાં તો આપણે બાકી રહી ગઈ પણ સમજી ગયા, બરાબર લખી નાખ્યા. એક્સ ગ્રેટર ધન ઝીરો, વાય ગ્રેટર ધન ઝીરો, અસમતાનું આલેખ પર નિરૂપણ કરતા, એક્સ ગ્રેટર ધન ઇક્વલ ટુ ઝીરો અને વાય ગ્રેટર ધન ઇક્વલ ટુ ઝીરો, અસમતાઓનું આલેખ પર નિરૂપણ કરીશું. નિરૂપણ કરીશું તો ચારે ચાર અસમતા વડે આવૃત પ્રદેશનો ભાગ આલેખ પર રંગીન દર્શાવેલ છે, રંગીન પ્રદેશ, શક્ય ઉકેલનો પ્રદેશ. તો કે હવે ચારેય અસમતાઓથી આવૃત પ્રદેશ, આવૃત પ્રદેશ આલેખ પર રંગીન ભાગ વડે દર્શાવેલ છે. કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ જોઈએ શું કે છે. 10 નંબર થઈ ગયો આપણે, કેટલા નંબર નતો? 10. હવે 11 નંબર. તો કે 11 નંબરમાં એવું કે છે કે 2x, હવે જો અત્યાર સુધી આપણે જે આવ્યું કેટલી અસમતા આપેલી હતી? તો કે ચાર ચાર અસમતા આવતી, પણ 2x ખાલી ઇઝી એમણે સરળતાથી મળી જાય એવી આવતી. તો હવે જો 11 નંબરમાં શું આપેલું, થોડુંક ટ્વિસ્ટ આપ્યું, ત્રણે ત્રણ અસમતા છે એ રેખાઓ દર્શાવેલી જ આપેલી છે કે એક્સ એમ ઝીરો મૂકીને વાય એમ ઝીરો મૂકીને એ રીતે ગોતવાની થશે. તો કે 2x પ્લસ વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4, બીજી આપેલી છે એક્સ પ્લસ વાય લેસ ધેન ઇક્વલ ટુ 3, અને ત્રીજી આપેલી છે 2x માઇનસ 3y લેસ ધેન ઇક્વલ ટુ 6. દર્શાવી જોઈએ આપણે. તો કે સોલ્યુશન, તો કે પહેલા તો આપણે 2x પ્લસ વાય ઇક્વલ ટુ 4 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. તો કે હવે 2x પ્લસ વાય બરાબર 4 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. તો કે x બરાબર 0 લેતા x બરાબર 0 લેશી તો y બરાબર કેટલા મળશે? 4.
તેથી બિંદુ એના અહીંયા મળી ગયા આપને, બિંદુ એ એક્સ એમ ઝીરો વાય એમ ફોર મળે. હવે વાય બરાબર ઝીરો લેતા y બરાબર 0 લ્યો તો 2x બરાબર 4, તો x બરાબર 2. તેથી બિંદુ B ના મળી ગયા આપણે, તેથી બિંદુ B ના આમ શું મળશે જોવો જીને. તેથી બિંદુ B 2,0 મળે. તો કે A અને B બે બિંદુના આમ આપણે અહીંયા મળી ગયા. કઈ રેખા માટે? 2x + y બરાબર 4 માટે. તો કે બંનેનું આલેખ પર નિરૂપણ કરી અને એને જોડશે. જોડવા માટેની લાઈન કેવી આવશે જો વિચાર રાખો ત્યાં સુધી. આપણે થોડી ક્રોસમાં રેખા જરીક લાઇનિંગ થઈ ગઈ જરીક. લે કેમ ભાઈ નથી મજા આવતી? ચલો ઝીરો એક્સ એક્સ ઉપર ટુ સુધી છે તો પેલા 1, 2, 3, 4, 5 લગીને લઈ અને 6 ચલો લખી નાખી એક્સ એક્સ ઉપર. વાય એક્સ ઉપર 4 સુધી છે, 1, 2, 3, 4, 5, 6 ને 7 લગે. ચલો તો પહેલું બિંદુ આપણે દર્શાવીએ, 0,4 એક્સ એમ 0 વાય એમ 4 કે મળી ગયું. બીજું બિંદુ દર્શાવી, એક્સ એમ 2 વાય એમ 0, ચલો મળી ગયું. આ બે બિંદુમાંથી જોડતી, બે બિંદુમાંથી પસાર થતી લાઈન અથવા બે બિંદુને જોડતી લાઈન દોરી આપણે, રેખા દોરશી. તો કે એ રેખામાં જો કીધું ઇક્વાલિટી સાઇન છે બરોબર, એટલે કે ઘાટી રેખા આવશે બંને બિંદુમાંથી પસાર થતી હોય એવી. અને એનું સમીકરણ લખી નાખીએ આપણે, કઈ તો કે 2x + y ઇક્વલ ટુ 4. ઓકે, હવે તો કે બીજી અસમતા એમાં પહેલા 0,0 મૂકી દઈ. તો કે હવે બિંદુ ઓ એટલે કે ઉગમ બિંદુ આપણે 0,0 આપેલ અસમતા ટુ એક્સ + વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 માં મુકતા તો 0,0 મૂકી શું આવશે? તો કે 2×0+0 તો કે 0+0 0+0 એટલે કે 0 ઇઝ ગ્રેટર ધેન 4. તો કે 0 એ 4 કરતા મોટા છે કે જે અસત્ય છે. તો કે અસત્ય છે તો કે આનાથી કેવું ભાગ આવશે? તો કે ઉપરનો અર્તલ આવશે. કેમ? કારણ કે જે અસત્ય હોય, જો આ લાઈનથી 0,0 તો નીચે આવે ને, આપણે કીધું કે જે અસત્ય હોય તો એનાથી ઉપરનો અર્તલ આવશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ હવે શું આવશે. તો કે બીજી અસમતા આપણે રેખા જે આપેલી છે એની વાત કરી કે x + y = 3. તો કે હવે x + y ઇક્વલ ટુ 3 રેખાનું આલેખ પર નિરૂપણ કરીશું. આનું નિરૂપણ આલેખ પર કરવું હોય તો શું કરવાનું? x બરાબર 0, y બરાબર 0. હવે x બરાબર 0 લેતા, x બરાબર 0 લ્યો તો y બરાબર 3. તેથી બિંદુ આપણે સી ના એમ મળે, એ બી અગાઉ નામ આપી દીધા છે. તેથી બિંદુ સી સીના એમ શું મળશે? એક્સ એમ 0 વાય એમ 3. વાય બરાબર 0 લેતા, વાય બરાબર 0 લઈ તો એક્સ બરાબર કેટલા મળશે આપણે? 3. તો તેથી બિંદુ ડી ના એમ મળી ગયા આપણે. કયા? એક્સ એમ 3 વાય એમ 0 મળે.
તો કે 0,3 3,0 જે બે બિંદુ મળ્યા x પ્લસ વાય બરાબર 3 રેખા માટે એને આલેખ ઉપર દર્શાવી. તો કે xm 3 ym 0 બીજા માટે xm 0 ym 3 આ બે બિંદુ છે. ઓકે આ બે બિંદુમાંથી પસાર થતી લાઈન કેવી? ઇક્વાલિટી સાથેની. કે x પ્લસ વાય ઇક્વલ ટુ 3 બરાબર. હવે જોઈએ એ રેખાથી કયો ભાગનો અર્તલ આવશે? આપણે નીચેનો અર્તલ આવશે કે ઉપરનો અર્તલ આવશે? ચેક કરી ચાલો. તો કે 0,0 અસમતામાં મૂકી. હવે બિંદુ 0 ઓગમ બિંદુ એટલે કે ઓ 0,0 આપેલ અસમતા કઈ અસમતા? તો કે x પ્લસ વાય લેસ ધેન ઇક્વલ ટુ 3 માં મૂકતા. ચાલો મૂકો. તો કે 0 પ્લસ 0 એક્સ ને વાયની જગ્યાએ 0 0 0 વત્તા 0 0 0 ઇ લેસ ધેન 3. 0 એ 3 કરતા નાના છે, એટલે જે તો સત્ય છે. કારણ કે 0 એ 3 કરતા નાના જ કહેવાય કે જે સત્ય છે. જે સત્ય હોય તો કે 0,0ને જે સમાવતું હશે એ આવશે. તો કે જુઓ 0,0ને કયું ભાગનું અર્તળ સમાવ? નીચેનું અર્તળ. તો કે આની ઉપરનું આવ્યું હતું પહેલાંથી. આને થયું તો કે નીચેનું અર્તળ. તો કે અહીંથી ઉપર આનેથી નીચેનું અર્તળ. કમ્પ્લીટ. ઓકે આટલું ખ્યાલ આવી ગયો. હવે ત્રીજી આપણે જે અસમતા આપેલી છે કે 2x-3y લેસ ધેન ઇક્વલ ટુ 6 એનું આપણે આલેખ પર નિરૂપણ કરીશું. તો કે હવે 2x-3y ઇક્વલ ટુ 6 રેખાનો આલેખ પર નિરૂપણ કરીશું. તો એમાં આપણે શું કરશું? x બરાબર 0 લેતા, x બરાબર 0 લઈ તો કેટલા મળશે? તો કે -3y = 6. -3y = 6 તો y બરાબર તો કે 6/-3 એટલે કે -2. તો બિંદુ એ બી સી ડી સુધી આપી દીધો, ઈ નામ આપી દઈ. તેથી કયા બિંદુના નામ? ઈ. બિંદુ ઈ કયું મળે? xm 0 ને ym-2 મળે. કમ્પ્લીટ. ઓકે નેક્સ્ટ જોઈએ. વાય બરાબર 0 લેતા, વાય 0 લઈ તો કેટલા મળશે? કે એમાં મૂકો તો કે 2x = 6. ધેરફોર એક્સ બરાબર 6/2 એટલે કે 3. તો કે તેથી બિંદુ ઈ ને એફ, બિંદુ એફ 3,0 મળે. તો આપણે અહીંયા બે બિંદુ મળી ગયા બરાબર. કયા કયા? તો કે એક તો 0,-2 અને તો 3,0. તો આલેખ ઉપર નિરૂપણ કરીએ. તો કે અહીંયા માઇનસમાં જોઈએ છે કે -1, -2 અને -3. કમ્પ્લીટ. ઓકે તો કે ઈ બિંદુ પહેલાં દર્શાવીએ આપણે. બિંદુ ઈ 0,-2 xm 0 ym-2 તો કે 0,-2 ચાલો આ મળી ગયું. ઓકે બીજું તો કે એફના એમ શું છે જોવો જોઈએ. એફના એમ 3,0 3,0 તો કે હાલો 3,0. ઓકે કે આ બે બિંદુમાંથી પસાર થતી લાઈન દોરો અને ઇક્વાલિટી છે બરાબર એટલે કે ઘાટી રેખાઓ છે. તો કે આ કઈ રેખા હતી? તો કે 2x-3y = 6. ઓકે હવે ચેક કરવાનો છે કયો પ્રદેશ આવશે. તો આપેલ અસમતામાં બિંદુ 0,0 મૂકતા હવે બિંદુ ઓ એટલે કે ઉગમ બિંદુ 0,0 કઈ અસમતા? કે આપેલ અસમતા 2x-3y > 6 > 6 < 6
लेस देन इक्वल टू सिक्स में मुकता। तो चलो जीरो को में जीरो मुकसी आप तो शू आ टू इंटू जीरो माइनस थ्री इंटू जीरो। टू इंटू जीरो एट के जीरो माइनस जीरो तो कि जीरो और जीरो इज लेस देन इक्वल टू सिक्स। जीरो ए छ करता नाना छे तो कि सत्य छे के असत्य ये सत्य छे के जीरो ए छ करता नाना छे ने भाई जे सत्य छे। तो असमता माटे सत्य आयु जीरो कोमा जीरो ने जो समावतो प्रदेश तो कि जो आ रेखा रही टू एक्स माइनस ओके એમાંથી જીરો કોમા જીરો કઈ સાઈડ તો કે આરી ઉપરના તલમાં આવે છે ઓકે ઉપરના તલમાં આવે છે સત્ય છે સત્ય હોય તો ઈ સાઈડનો ભાગ આપણો શક્ય ઉકેલનો પ્રદેશ થશે। ચલો કમ્પ્લીટ ઓકે હવે તો કે ત્રણેય અસમતા જે આપણે આપેલી હતી કે ટુ એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ ફોર એક્સ પ્લસ વાય લેસ ધેન ઇક્વલ ટુ થ્રી એન્ડ ટુ એક્સ માઇનસ થ્રી વાય લેસ ધેન ઇક્વલ ટુ સિક્સ તો કે ત્રણેય અસમતા વડે આવૃત પ્રદેશનો ભાગ કેટલો તો કે આ અસમતાથી નીચેનો ભાગ પછી આ ક્ષમતાથી ઉપરનો ભાગ બરાબર અને આ ક્ષમતાથી નહીં ઉપરનો ભાગ તો કે અહીંયા જે કાંઈ પણ ત્રિકોણ જેટલો ભાગ બન્યો એ ત્રણે ત્રણ અસમતાઓ વડે આવૃત પ્રદેશનો ઉકેલ થઈ ગયો આટલો જે ભાગ છે એ ત્રણે ત્રણ વડે અવૃત થાય છે ઓકે જે આપણા શક્ય ઉકેલનો પ્રદેશ થશે। કમ્પ્લીટ જે રંગીન ભાગ વડે આપણે દર્શાવી દીધો ઓકે હવે ત્રણેય અસમતાઓ આવો વડે આવૃત પ્રદેશ આલેખ પર રંગીન ભાગ વડે દર્શાવેલ છે। તો કમ્પ્લીટ જો ત્રણ અસમતા આપેલી હોય ચાર અસમતા ગમે એટલી આપેલી હોય આપણે ખાલી શું કરતું જવાનું સ્ટેપ બાય સ્ટેપ જોતું જવાનું। પહેલાં તો લાઈન દોરવાની જે કાંઈ પણ આપેલી હતી એની એક્સ બરાબર જીરો લાઈન કઈ રીતે એક્સ જીરો વાય જીરો મૂકી પછી જીરો કોમા જીરો મૂકીને ઉપરનું વર્તુળ નીચેનું વર્તુળ મેળવ્યું પહેલી રેખા માટે સેમ બીજી રેખા માટે એક્સ પ્લસ વાય બરાબર થ્રી માટે બસ આ જ સ્ટેપ યાદ રાખવાની જીરો કોમા જીરો મૂકી રાખવાના અને ચેક કરી રાખવાનું કયું વર્તુળ આવે છે તે અને એ જ રીતે લાસ્ટ આપણે કહીએ છીએ ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇક્વલ ટુ સિક્સ માટે ત્રણે ત્રણ માટે ત્રણની જગ્યાએ કદાચ ચાર આપ્યું હોય તે આપણે મૂંઝાવાનું નહીં એ સ્ટેપ બાય સ્ટેપ એક એક લખતું જવાનું પહેલાં એક રેખા જે કાંઈ પણ અસમતા લીધી હોય એ અસમતાનું બધું કામકાજ પૂરું કરી દેવાનું અને એના કામકાજ માટે એરો છે એ જરીક આપણે કીધું છે કે ઉપરનું વર્તુળ નીચેનું આપણા સમજણ માટે એરો એક કરી દેવાનો ખાલી એક ઉપરનું વર્તુળ આવે આનાથી નીચેનું વર્તુળ આવે છે બરાબર તો કે એક્ઝામમાં ક્યારેય પણ કાંઈ પણ ભૂલ પડશે નહીં અને ચાર માર્કમાં ટ્વેલ્થમાં આવશો એટલે કે આ જો અહીંયા સુધી થઈ ગયું પછી જો ત્રિકોણને જો ત્રિકોણ બન્યો ને ત્રિકોણ ત્રણેયના ખાલી શિરોબિંદુ એટલે કે એના બિંદુ મેળવી લેવાના કઈ રીતે બિંદુ મેળવી તમને ખ્યાલ જ છે કે બે સમીકરણ છે એ બે સમીકરણનું છેદ બિંદુ મેળવી લ્યો બિંદુને આમ મેળવી લ્યો એટલે વાત થઈ ગઈ પૂરી ચાર માર્ક આપણા રોકડા થઈ ગયા બરોબર બારમા ધોરણમાં એક પૂછાય છે આનો એક્ઝામ્પલ કમ્પ્લીટ ઓકે તો અહીંયા સુધી આ લેક્ચરમાં આપણે રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બારમો એક્ઝામ્પલ છે એનાથી અભ્યાસ કરીશું ઓકે થેન્ક યુ।